વિષય વિજ્ઞાન તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ઓકે અગાઉ આપણે કયું ચેપ્ટર ભણાવતો પેલું આંતરિક ગતિ હવે બાયોલોજીના પાર્ટમાં છે જે પર્યાવરણને લગતા જે ચેપ્ટર છે એમાં ચોથું ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતો તો હવે આપણે આ પાર્ટ છે આજથી સ્ટાર્ટ કરશું પાઠનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો નૈસર્ગિક સ્ત્રોતો મતલબ કે એવા સ્ત્રોતો જે આપણને કુદરતી રીતે મળે છે કે કુદરતી સ્ત્રોતો એટલે આપણને ખબર છે કે સૂર્ય પ્રકાશ છે હવા પાણી જંગલ વન્યજીવ કોલસો પેટ્રોલિયમ આ બધા જે સ્ત્રોતો છે ને એ કેવા સ્ત્રોતો કહેવાય કુદરતી સ્ત્રોતો ઓકે ચલો હવે આપણને ખબર છે કે આપણું જીવન છે પૃથ્વી ગ્રહ છે એના ઉપર જીવન શક્ય છે ઓકે સૂર્યમંડળ તમે ભણી ગયા છો કે સૂર્યમંડળમાં આઠ ગ્રહો છે જે સૂર્યની ફરતે ગતિ કરે છે એમાંથી જે પૃથ્વી ગ્રહ છે જે સૂર્યથી ત્રીજા નંબરનો ગ્રહ છે એના ઉપર જીવન શક્ય છે ઓકે તો એ જીવન શક્ય છે પૃથ્વી પર એ કયા પરિબળોને લીધે ઓકે તો આપણે અગાઉ ભણી ગયા છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને ખોરાક બનાવે તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ કોનો ઉપયોગ કરે તો કે સૂર્યનો ઉપયોગ કરે તો કે સૂર્ય શું છે તો કે કુદરતી સ્ત્રોત છે ઓકે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જો ન થતી હોત પૃથ્વી પર તો જીવન શક્ય નથી તો આ પાઠમાં આપણે કેટલાક એવા સ્ત્રોતોનો અભ્યાસ કરશું કે જે આપણા જીવન જેને લીધે આપણું જીવન છે ને પૃથ્વી પર શક્ય છે ચલો હવે હું તમને એવો પ્રશ્ન કરું કે જીવન શક્ય છે કોને લીધે એવા કયા તમે પરિબળો કહી શકો તો તમે કહેશો કે જીવન જીવવા માટે સૌથી પહેલા તો હવા ઓકે હવા વગર આપણે રહી શકીએ નહીં હવામાં હવા શું છે તો કે હવા છે એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે કેવા કેવા વાયુઓ આવેલા હોય હવામાં તો કે ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન અને હજુ વધારે સૂક્ષ્મ પ્રમાણમાં બીજા બધા વાયુઓ છે આવેલા હોય તો હવામાંથી ઓક્સિજનનો આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ એટલે સૌથી પહેલું તમે કીધું કે હવા ઉપયોગી છે પછી પાણી ઉપયોગી છે અને ખોરાક તો આ જે ઘટકો છે ઓકે હવા નૈસર્ગિક સ્ત્રોત છે પાણી એ પણ નૈસર્ગિક કુદરતી સ્ત્રોત છે ખોરાક એ આપણને શેમાંથી મળે કે વનસ્પતિ પણ વનસ્પતિ એ ખોરાક માટે કોના પર આધારિત છે કે સૂર્ય ઉર્જા પર તો એ પણ એક કુદરતી સ્ત્રોત છે ઓકે તો પૃથ્વી પર જીવન શક્ય છે તો એ કયા પરિબળ પર આધાર રાખે છે જીવન કોને લીધે જીવન છે શક્ય છે તો કે હવા પાણી અને ખોરાક તો આ પાઠમાં આપણે હવા પાણી ખોરાક જમીન ઓકે એવા કુદરતી સ્ત્રોતનો અભ્યાસ કરશું કે જે આપણા જીવન માટે ખૂબ જ આવશ્યક છે તો સૌથી પહેલા આજે આપણે વાત કરીએ કે શ્વાસ ઓકે એટલે કે હવા ચલો એની પહેલા જીવન શક્ય બનાવવા માટે ની આવશ્યકતાઓ છે કેટલી તો કે ત્રણ તો કે એના માટે હવા જમીન પાણી અને ખોરાક ઓકે તો હવે એ ખબર પડી ગઈ કે જીવન શક્ય છે પૃથ્વી ગ્રહ પર એ કેવા ઘટકોને લીધે તો કે હવા જમીન પાણી અને ખોરાક તો આ જે ઘટકો છે ને એને કહેવાય અજીવ ઘટકો ઓકે નિર્જીવ ઘટકો એટલે કે અજીવ ઘટકો કયા કયા આવશે એમાં હવા જમીન પાણી અને ખોરાક તો આવા ઘટકોને આપણે કહીશું અજીવ ઘટકો હવે જીવ ઘટકોમાં આપણે શું કહીશું તો કે સજીવો ઓકે સજીવો છે એ કેવો ઘટક છે જીવ ઘટક છે પર્યાવરણમાં આપણને જીવન ટકાવી રાખવા માટે અજીવ ઘટકોની જરૂર પડે ઓકે અને જીવ ઘટક છે એ સજીવ છે હવે પૃથ્વી પર સૌથી બહારનું જે આવરણ છે એને આપણે શું કહીએ મૃદાવરણ ઓકે જમીન પૃથ્વીનું સૌથી બહારનું આવરણ એ
એને કહેવાય મૃદાકરણ. હવે પછી બીજું તો કે પૃથ્વી છે એની આસપાસ, પૃથ્વી છે એની આસપાસ હવા છે. ઓકે, હવા પૃથ્વીને એક ચાદરની જેમ ઢાંકે છે તો એ જે આવરણ બને એને કહેવાય અ વાયુ આવરણ. ઓકે, તો પછી એના પછી આપણે ખબર છે કે પૃથ્વી આપણને કેવા રંગની દેખાય, ભૂરા રંગની એટલે કે વાદળી રંગની. શા માટે આપણે પૃથ્વી પર વાદળી રંગ છે જોઈએ તો કે પૃથ્વી પર 75% ભાગ પર શું આવેલું છે, પાણી આવેલું છે. ઓકે ચલો, તો ત્રણ પ્રકારના આપણે આવરણ જોયા, મૃદાવરણ અથવા એને કહેવાય લિથોસ્ફિયર, પછી હવાનું આવરણ એટલે કે વાતાવરણ, અને છે જલાવરણ. ચલો, મૃદાવરણ એટલે પૃથ્વીનું સૌથી બહારનું જે પડ છે એને કહેવાય મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. વાતાવરણ એટલે તો કે હવા પૃથ્વીને એક કામળા અથવા ચાદરની જેમ ઢાંકે છે એ આવરણને કહેવાય વાતાવરણ અથવા વાયુ આવરણ. ઓકે, પછી છે જલાવરણ, પૃથ્વી પર આપણા જીવનને શક્ય બનાવવા માટે પાણી પણ જોઈએ તો એ પણ પૃથ્વી ઉપર છે. ઓકે, તો જે ભાગ ઉપર પૃથ્વી પર જે ભાગ ઉપર પાણી આવેલું છે એને આપણે કહેશું જલાવરણ. હવે સાથે એ યાદ રાખશું કે પૃથ્વી પર કેટલા ટકા ભાગ ઉપર પાણી આવેલું છે તો કે 75% ભાગ ઉપર, એમાં જે ભૂગર્ભીય જળ હોય એનો પણ સમાવેશ થઈ જાય અને હવામાં જે પાણીની બાષ્પ આવેલી હોય એનો પણ સમાવેશ થઈ જાય. ચલો, મૃદાવરણ એટલે પૃથ્વી પરના સૌથી બહારના આવરણને મૃદાવરણ કહે છે. ઓકે, પછી છે વાતાવરણ, તો કે પૃથ્વીની આસપાસ આવેલું હવાનું આવરણ. ઓકે, એવી જ રીતે જલાવરણમાં આપણે કહીશું તો કે પૃથ્વી પર જે ભાગ ઉપર પાણી આવ્યું છે કેટલા ટકા ભાગ ઉપર, તો કે 75% ભાગ શેનો બનેલો છે, પાણી આવેલું છે જેમાં ભૂગર્ભ જળ છે. ઓકે, એનો પણ સમાવેશ થાય છે. તો જીવન શક્ય છે એવા ઘટકોમાં આપણે જોયું કે અજૈવિક ઘટકો. હવે આ પાઠમાં આપણે આ અજૈવિક ઘટકો છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું. ચલો, એના પછીનો પોઈન્ટ છે જીવનનો સાર. આપણે એ જોઈ લીધું કે નૈસર્ગિક સ્ત્રોતો એટલે તો કે આપણું જીવન છે શક્ય બનાવવા માટે પૃથ્વી પર જે ઘટકો આવેલા છે કે જેને લીધે આપણું જીવન શક્ય છે એવા જે ઘટકો છે એમાં આપણે અભ્યાસ કરશું. એમાં આપણે ત્રણ આવરણ જોયા, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. આ ત્રણેય જે આવરણ છે એ ભેગા મળી અને જીવન જીવવાની શક્યતા છે એના. ઓકે, તો આ ત્રણેય આવરણ છે એ ભેગા મળી અને જીવાવરણ બનાવે છે. ઓકે ચલો, મૃદાવરણ કવચ અથવા તો આવરણ, મૃદાવરણ કહેવાય વાતાવરણ એટલે પૃથ્વીની આસપાસ જે હવાનું આવરણ છે જેને જેના લીધે પૃથ્વી છે એક ચાદરની જેમ ઢંકાય એને કીધું આપણે વાતાવરણ. પૃથ્વી પર જે પાણી 75% ભાગ ઉપર આવેલું છે જેમાં ભૂગર્ભ જળનો પણ સમાવેશ થઈ છે એને આપણે કીધું જલાવરણ. ઓકે, અને આ ત્રણેય આવરણ ભેગા મળી અને જીવન જીવવાની શક્યતા છે એ બનાવે. તો એ ત્રણેય આવરણ ભેગા મળી અને શેનું નિર્માણ કરે છે, જીવાવરણનું નિર્માણ કરે છે. ચલો, એના પછીનો પોઈન્ટ છે જીવનનો શ્વાસ એટલે કે હવા. ચલો, તો સૌથી પહેલા આપણને ખબર છે કે હવા શું છે. ઓકે, હવા શું છે તો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. કયા કયા વાયુ
કેવા વાયુ આવેલા છે તો કે નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન વગેરે ઓકે આ જે હવા છે એમાં કેવા વાયુ આવેલા છે જે મળીને હવા બનાવે તો કે નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન વગેરે ઓકે હવે કેટલા પ્રમાણમાં આવેલા હોય અગાઉના ઓકે ધોરણોમાં તમે ભણી ગયા છો કે 70% નાઇટ્રોજન 21% ઓક્સિજન 0.04% કાર્બન ડાયોક્સાઇડ હવે આપણે કહી શકીએ કે આ હવા છે ને એને કારણે પૃથ્વી પર જીવન શક્ય છે શુક્ર અને મંગળ જે ગ્રહ છે એના વાતાવરણનો મુખ્ય ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ ઓકે શુક્ર અને મંગળ ગ્રહ પર જેમ આપણે પૃથ્વીની આસપાસ વાતાવરણ છે હવાનું આવરણ એટલે આપણે કહીએ વાતાવરણ એવી રીતે બાકીના બધા ગ્રહો ઉપર પણ આવરણ હોય વાયુ એટલે કે વાતાવરણ હોય એના વાતાવરણમાં જેની આપણે વાત કરીએ છીએ શુક્ર અને મંગળ એના વાતાવરણમાં મુખ્ય ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ કેટલા ટકા ભાગ છે 95-97% ભાગ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનેલો છે ઓકે એટલા માટે સૂર્ય શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી ઓકે શુક્ર જીવન શક્ય નથી તો કે જે ઘટકો જે આપણા જીવનને શક્ય બનાવે છે એવા ઘટકોની હાજરી એ ગ્રહ ઉપર હોવી જોઈએ જેમ આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ વધારે પ્રમાણમાં છે ચલો તો નાઇટ્રોજન છે 1% તો કે 78% 21% ઓક્સિજન 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને બાકીના ભાગમાં અન્ય જે વાયુઓ છે આવેલા હોય સાથે સાથે પાણીની બાષ્પ પણ આવેલી હોય ઓકે તો જીવનનો શ્વાસ એટલે કે હવા તો હવા શું છે તો કે હવા વાયુનો મિશ્રણ છે જેમાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આર્ગોન વગેરે આવેલા હોય સૌથી વધુ કયો વાયુ છે તો કે નાઇટ્રોજન હવે આપણે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને ખૂબ ઓછા પ્રમાણમાં છે હવે તમે કહી શકો એવી કઈ કઈ પ્રવૃત્તિ છે કે જેને લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે વાતાવરણની અંદર છે એનો ઉપયોગ થાય તો આપણે ભણી ગયા છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે ઓકે એટલે કે એનું સ્થાપન કરે છે બીજી કઈ પ્રક્રિયા કહી શકીએ કે દરિયાઈ પ્રાણીઓ છે જે દરિયાની અંદર રહે છે એ હવામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની અંદર દ્રાવ્ય થાય ઓકે જેમ શ્વસન માટે આપણે જમીન ઉપર રહીએ છીએ તો આપણે હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરીએ પણ પાણીની અંદર દરિયાની અંદર તળાવ નદી જળાશયમાં જે પ્રાણીઓ રહે છે એ ક્યાંથી શ્વસન કરે ઓક્સિજન ક્યાંથી મેળવે તો કે વાયુ છે ને એ પાણીમાં દ્રાવ્ય થઈ શકે ઓકે તો એ શ્વસન માટે જે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે જે આપણે ભણી ગયા એવી જ રીતે જે હવાનો હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પણ પાણીની અંદર દ્રાવ્ય થાય અને દરિયાઈ સજીવો એ દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને જે શરીરની બહારનું કવચ હોય ઓકે જે કવચ ધરાવતા પ્રાણી છે એ કવચ બનાવવા માટે દરિયાની અંદર જે હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ ઉગળે છે એનો ઉપયોગ કરે છે કેવી રીતે જોઈએ આપણે સ્થાપન નિયમ એમાં આપણે પહેલું જોયું તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ ચલો પછી બીજું કીધું કે દરિયાઈ સજીવો એ પાણીમાં ઉગળેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શેમાં કરે છે કવચ બનાવવા કરે છે સ્થાપન નિયમ બધા હજી અમુક રીતો એવી હોય આ બંને રીતોમાં શું થાય છે તો કે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે પણ એના સિવાયની ઘણી બધી પ્રવૃત્તિ એવી પણ છે કે જેને લીધે હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે એમાંથી સૌથી પહેલા તો આપણે શ્વસન ભણીએ કે આપણે જે ખોરાક ખાઈએ એનું
पाचन થાય ओके तो કોષ છે આ પાચિત ખોરાક ઉપર શું કરે વિઘટન કરે ઓક્સિજન ની હાજરીમાં એટલે આપણે બળ શક્તિ તો એ શ્વસનની ક્રિયા છે કે જેમાં ગ્લુકોઝ વિઘટન થઈને ઊર્જા મળે છે ઓકે શ્વસનની ક્રિયા દ્વારા આપણા આપણા શરીરને શું મળે ઊર્જા પ્રાપ્ત થાય તો એમાં પણ ગ્લુકોઝ વિઘટન ગ્લુકોઝ નું જ્યારે વિઘટન થાય તો ઊર્જાની સાથે બીજું શું ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ ઓકે પછી છે કોઈ દહનની ક્રિયા કોઈ બળતણ છે ઓકે જ્યારે દહન થાય તો પણ કયો વાયુ બને કે કાર્બન ડાયોક્સાઇડ ઓકે તો એવી પણ પ્રવૃત્તિ છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે એવી પણ પ્રવૃત્તિ છે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે ઓકે તો આજે આપણે જોયા કે જીવન શક્ય બનાવવાની કેટલી આવશ્યકતાઓ છે એમાં કયા કયા ઘટકો પછી આપણે ત્રણ પ્રમાણે આગળ જોયા ઓકે હવા એ શું છે ચલો આજના હોમવર્કમાં એક જ પ્રશ્ન છે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયાનું ઉદાહરણ અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જે ક્રિયામાં થાય છે એના કોઈ બે ઉદાહરણ તમારે આપવાના ઓકે તો આજે જે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરતી સ્ત્રોતો ઓકે હવે એ કુદરતી સ્ત્રોતોમાં પૃથ્વી પર જીવન શક્ય છે તો એ જીવનની જે શક્યતા છે કોને લીધે છે એવા અજીવ ઘટકો અજીવ એટલે કે નિર્જીવ ઘટકો જેના આપણે ઉદાહરણ આપ્યા ઓકે તો એ જે ઘટકો છે ને એ આવરણો બનાવે છે કયા ત્રણ આવરણો આપણે એમાં જોયા મૃદાવરણ વાતાવરણ અથવા વાયુ આવરણ અથવા અને જળ આવરણ આ ત્રણે આવરણ છે એ એક સાથે ભેગા મળી અને જીવન જીવવાની શક્યતા બનાવે છે તો એને કહેવાય જીવાવરણ ઓકે કોઈ પણ સજીવ છે એ આ ત્રણે આવરણની હાજરી હોય ત્યાં શક્ય છે ઓકે એ જીવ પછી વનસ્પતિ હોય પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવ હોય ઓકે તો જીવન જીવવાની શક્યતા છે એ આ ત્રણ આવરણને કારણે છે ઓકે પછી આપણે જોયું હવા ઓકે એમાં આપણે જોયું કે શુક્ર અને મંગળ પર જીવન શક્ય નથી શા માટે તો કે એના વાતાવરણનો મુખ્ય ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ કેટલો ભાગ આપણે કીધો 95-97 કે 95-97% ભાગ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે તો જીવનને સજીવને જરૂરી એવો ઓક્સિજનની હાજરી નથી તો ત્યાં જીવન શક્ય નથી ઓકે પછી આપણે એવી ક્રિયા જોઈ કે જેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છે ઉપયોગમાં લેવાય અને મુક્ત પણ થાય મુક્ત થાયમાં આપણે જોયું શ્વસનની ક્રિયા ઓકે ગ્લુકોઝના વિઘટનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે પછી આપણે બીજું જોયું કોઈ પણ બળતણ ઓકે એના દહનની ક્રિયા દ્વારા કયો વાયુ ઉત્પન્ન થાય તો કે કાર્બન